કોરોના વાયરસને ફેલાવતો અટકાવવા માટે સ્કૂલ કોલેજો બંધ કરવામાં આવી, પરંતુ સરકારી કચેરીઓમાં લોકોની ભારે ભીડ. ગાંધીનગર જિલ્લાના દેગામ તાલુકામાં કોરોના વાયરસને ફેલાતો અટકાવવા માટે સરકારે થિયેટરો, સ્કૂલો, કોલેજો, મોલ, સ્વિમિંગ પૂલ બંધ કરાવ્યા છે. પરંતુ દેગામમાં આવેલી સેવા સદન કચેરી, તાલુકા પંચાયત કચેરી અને નગરપાલિકા અને બેન્કોમાં હાલમાં લોકોની ભારે ભીડ જોવા મળી છે અને આ સરકારી કચેરીમાં લોકોની લાંબી કતારો લાગી રહી છે, ત્યારે સરકાર અહીં પણ તકેદારીના પગલાં ભરવામાં આવે તે જરૂરી બનવા પામ્યું છે. ગુજરાત સરકાર દ્વારા 15 દિવસ સ્કૂલો, કોલેજો, થિયેટરો અને મોલો બંધ કરવામાં આવ્યા તથા સરકારી કાર્યક્રમ, સમારંભો અને ધાર્મિક કથાઓના કાર્યક્રમો બંધ કરવામાં આવ્યા અને સરકારે લોકો એક જગ્યા ભેગા ના થાય તે માટે હુકમો કરવામાં આવ્યા છે. ત્યારે દેગામ ખાતે આવેલ મામલતદાર કચેરીમાં જનસેવા કેન્દ્ર અને આધાર કાર્ડ તેમજ અન્ય શાખાઓમાં હાલમાં અરજદારોની ભારે ભીડ જોવા મળી છે. તો સરકારે આ બાબતે તકેદારીના પગલાં ભરે તે જરૂરી બન્યું છે અને આ રોગચાળો વાયરસ દ્વારા વધી રહ્યો છે, ત્યારે જરૂરી તકેદારીના પગલાં ભરવા જોઈએ. અગસ્ત 14 ZST દેગામ.